હિંમતનગર ના ગોકુલનગર થી બેણા તરફ જતા રોડ ની પહોળો કરવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. ચાલુ રોડ ઉપર માટી પૂરણ કરી રોડ નું લેવલ ઊંચું કરવાની કાર્યવાહી પૂરજોશમાં છે. હિંમતનગરના ગોકુળનગરથી બેણા તરફ જતા રોડને તસિયા રોડથી 1 કિલોમીટર સુધીના રોડને પહોળો કરવા માટે રસ્તામાં નડતરરૂપ બાંધકામો દૂર કર્યા પછી રોડને પહોળો કરવા તથા કેટલાક સ્થળોએ રોડનું લેવલ ઊંચું કરવાની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. આ માટે જૂના રોડ ઉપર માટી નાખી તેને પહોળી કરવામાં આવી છે, પરંતુ માટી ઉપર પાણીનો છંટકાવ નહીં કરવામાં આવતા દ્વિચક્રી વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ થઈ પડે છે. એટલું જ નહીં, ફોર વ્હીલરના પસાર થવાથી ધૂળના ગોટે ગોટા ઉડે છે. ચોમાસાના આગમનની દુંદુભીઓ વાગી રહી છે ત્યારે પૂરણ કરેલી માટીમાં કેટલા ગાબડા પડશે તે તો સમય બતાવશે, પરંતુ વાહન ચાલકોની અને રાહદારીઓની મુશ્કેલીઓનો રોડ તૈયાર થશે ત્યાં સુધીમાં કોઈ પાર નહીં રહે તેવું જણાઈ રહ્યું છે. હાલ તો માટી ઉપર પાણીનો છંટકાવ થાય તેવી લોક લાગણી છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે કાજલ મોદી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમત ઇંગ્લિશ સ્કૂલના બદલાયેલા સ્થળ બાબતે વાલીઓએ અસંતોષ દર્શાવતા કેળવણી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સાથે વાલીઓએ બેઠક યોજી હતી. હિંમતનગરના શાંતિનગર વિસ્તારમાં હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ગણપતભાઈ પટેલ હિંમત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ કરવામાં આવી છે. કેરવણી મંડળ દ્વારા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલનું નવું મકાન મોતીપુરા ખાતે કેનાલની બાજુમાં બનાવવામાં આવી રહ્યું છે. નવા મકાનની કામગીરી થોડી બાકી હોવાથી નવા સત્રથી બાજુમાં આવેલી પીટીસી કોલેજ કેમ્પસમાં બાળકોને બેસવાની વ્યવસ્થા કામચલાઉ ઊભી કરી શિક્ષણ કાર્ય શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અપૂરતી વ્યવસ્થા તથા બાજુમાં આવેલી કેનાલ ઉપર કોઈ ગ્રીલ કે સંરક્ષણ દિવાલ ન હોય વાલીઓએ આ બાબતે ટ્રસ્ટી મંડળને રજૂઆત કરી જૂના સ્તરે જ શિક્ષણ કાર્ય ચાલુ રાખવા આગ્રહ રાખ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખશ્રીએ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી. આ બાબતે ચર્ચા વિચારણા કરવા હિંમત બેના વાલી મંડળની તારીખ 14/6/2012 રોજ સવારે 8 કલાકે હિંમત બે શાંતિનગર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે જ્યોત્સના સોલંકી, સિટી ન્યૂઝ, હિંમતનગર.